તો એ વાત માણાવદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. સરાડિયા પાસેના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં 15 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા છે. પ્રાંત અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા નીકળ્યા. તમામ ગામડાઓ ઉપર વહીવટી તંત્રની દેખરેખ રાખવામાં આવી રહી છે. માણાવદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. સરાડિયા પાસેના ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે. જ્યારે ખેતરમાં રહેતા લોકોએ જીવ બચાવી બહાર આવ્યા છે, કારણ કે તેઓને પણ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. માણાવદરના આ દ્રશ્યો છે. સરાડિયા પાસેના ખેતરો વરસાદથી પાણી ઘૂસી ગયા છે. પાસે રસ્તો બંધ થઈ ગયા, અનેક લોક વાહનો છે તે અટવાયા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો તેના પોરબંદર જતો આ રસ્તો છે, ત્યાં ખેતરોમાંથી બહાર આવી ગયા છે. આપણી સાથે અજય છે, તે ખાસ કરીને જે તમે વાડી વિસ્તાર તમારો આવ્યો છે, ક્યાં આવેલો છે અને કેવી રીતે તમારે ત્યાંથી જીવ બચાવીને આવ્યા? ત્યાં અમારી વાડી છે અને માંડવીનો બી પેલો અમે આ શોખ કરીને બધા ત્યાંથી ઉભી આવીએ છીએ. અમારું આ ના પોઝિશન છે વરાહનું. અમે માલધારી માણસ છે, વાડી હોય વાડીથી ગામમાં જાય, હલવાઈ નહીં જાય. અહીંયા છે સરજ સાવદના મોરા છે અને બે ની પોરબંદર ને જુનાગઢ ની બે ની સરહદ માં છે. કેટલું પાણી હતું તમારી વાડીમાં? અમારી વાડીમાં કડી કડી ઘરે ઘરે પાણી હતું. પછી નથી કેવી રીતે બહાર કેવી રીતે આવ્યા તમે અને કેટલું વર્ષ વખત તમે અંદર રહ્યા? અમે 2 વર્ષથી ન્યાની વાડીએ ને વાડીએ રહીએ. આજે સવારે જે વરસાદ માણાવદરમાં ધોધમાર વરસાદ પરવાને કાઢે, જે 15 જેટલા ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે અને ખાસ કરીને સરાડિયા પાસે છે તે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જે આ વિસ્તારના એસડીએમ છે કનકસિંહ ગોહિલ, તે અત્યારે આપણી સાથે છે. સર, કયા પ્રકારની જે અત્યારે વ્યવસ્થા છે પોરબંદરમાં, સોરી માણાવદરમાં જે રીતે બંધ થયું ને પોરબંદર રસ્તો બંધ થઈ ગયો, શું કહેશો? માણાવદર તાલુકાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 11 થી 12 ઇંચ વરસાદ થયો છે. એના કારણે તમામ નદીઓ બે કાંઠે થઈ છે અને ઓવરફ્લો થઈ અને રસ્તા ઉપર પણ પાણી જાય છે.